गुड मॉर्निंग माय डियर स्टूडेंट्स, आज आप 11 केमिस्ट्री चैप्टर नंबर 2 लेक्चर नंबर 37 में आना है। हवे पछी जे पण जोवाना छे बधा न्यूमेरिकल्स छे, बराबर बधा जे छे ए आपणा दाखला छे अने दाखला ने आपणे बराबर जोवाना छे। तो आपणे जे छे पहला दाखला पर आवीए। पहेलो दाखलो जे छे ए उदाहरण नंबर 2.10 छे। हवे उदाहरण नंबर 2.10 में तमने कीधेलू है कि हाइड्रोजन परमाणु में एन बराबर 5 थी एन बराबर 2 कक्षा में थती संक्रांति दरमियान उत्सर्जित थता फोटोन की आवृत्ति और तरंग लंबाई गणो। तो आपने खबर है कि हाइड्रोजन परमाणु में वच्चे शू आवे, न्यूक्लियस आवे। न्यूक्लियस पछी तमने खबर है कि जुदी जुदी शू आवशे, कक्षा आवशे। हवे जुदी जुदी कक्षा पैकी आपणो जे हाइड्रोजन परमाणुनो जे इलेक्ट्रॉन जे छे ए पांचमी कक्षामांथी बीजी कक्षामां शुं करे छे, संक्रांति करे छे। एटले एम समझी लो कि आ पांचमी कक्षा छे अने आ आपणी बीजी कक्षा छे। तो आपणे एवुं कहीए के पांचमी कक्षानो इलेक्ट्रॉन बीजी कक्षामां संक्रांति करे छे। तो संक्रांति दरमियान तमारी आवृत्ति अने तरंग लंबाई केटली हशे? तो एना माटे पहला तो आपणे ऊर्जा शोधवा पड़शे। अने आपणे एवुं कही शकीए के एन बराबर पांचमी जे कक्षा जे छे ए आपणी प्रारंभिक कक्षा कहेवाशे। प्रारंभिक कक्षाने अंग्रेजीमां इनिशियल आपणे कही शकीए, एटले के इनिशियल स्टेट आपणे कही शकीए। इनिशियल स्टेट परथी अहींया एन आई लखेलो छे, एनआई बराबर 5। अने अंतिम अवस्था एने अंग्रेजीमां कहेवाय फाइनल स्टेट। अने फाइनल स्टेट परथी आपणे एनएफ इक्वल टू केटला लखीए? 2। तो ध्यान राखजो, प्रारंभिक अवस्था एनआई बराबर 5 અને એનઆઈમાં આઈનો મતલબ થાય પ્રારંભિક અવસ્થા, અને અંતિમ અવસ્થા એનએફ બરાબર 2 એટલે એફનો મતલબ ફાઇનલ એટલે કે અંતિમ અવસ્થા છે। હવે એના માટે જો આપણે પહેલાં જો શોધવાનો પ્રયત્ન કરીએ તો ડેલ્ટા ઈ શોધવાનો પ્રયત્ન કરીએ। શું શોધવાનો પ્રયત્ન કરીએ? ડેલ્ટા ઈ શોધવાનો પ્રયત્ન કરીએ। હવે ડેલ્ટા ઈનું સમીકરણ શું છે? તો ડેલ્ટા ઈ બરાબર સમીકરણ છે 2.18 × 10⁻¹⁸ 1/ni² - 1/ શું છે? એનએફ સ્ક્વેર છે। તો ઊર્જાનું સમીકરણ ડેલ્ટા ઈ બરાબર 2.18 × 10⁻¹⁸ 1/ni² - 1/ nf² છે। હવે આ સમીકરણ આપણને ક્યાંથી મળ્યું? તો પહેલી વસ્તુ એ કે આ જે સમીકરણ જે છે એ હાઇડ્રોજન પરમાણુ માટે જે બોહરનો નમૂનો છે એમાં તમને આ સમીકરણ આપેલું છે। એટલે હાઇડ્રોજન પરમાણુનો બોહરનો નમૂનો જોશો તો તમને આ સમીકરણ મળી જશે। હવે ડેલ્ટા ઈમાં આપણે એવું કહી શકીએ કે 2.18 × 10⁻¹⁸ છે, 1/ni² એટલે પ્રારંભિક અવસ્થામાં કેટલી વેલ્યુ છે? 5 છે, એટલે 1/ni² તમારું થશે 1/5² માઇનસ 1/nf² એટલે એનએફ એટલે કેટલો છે? 2 છે, એટલે 1/ તમે શું લખશો? 2² લખશો। તો આપણો આન્સર જે છે 2.18 × 10⁻¹⁸ તમારું થશે 1/5² એટલે કે 25 માઇનસ 1/2² એટલે કેટલા થશે? 4। તો 1/25 માઇનસ 1/4 શું થશે? 4 થશે। હવે એ પ્રમાણે જો આપણે ગણતરી કરીએ તો 2.18 × 10⁻¹⁸ તમારું થશે 4 આ બાજુ જશે, 25 આ બાજુ આવશે, એટલે 4 - 25 ભાગ્યા જે છે 25 × 4 થાય, અને 25 × 4 કેટલા થશે? 100 થશે। ચાલો 4 - 25 કરો તો -21 આવશે। -21 × 2.18 ભાગ્યા જો આપણે શું કરીએ તો ભાગ્ય આપણે 100 કરીએ તો આપણો આન્સર છે 0.4578 × 10⁻¹⁸ કેટલી ઘાટ આવશે ખબર? -18 ઘાટ જૂલ આવશે। અને 4 - 25 જશે તો -21 આવશે, એટલે આપણો આન્સરની અગાડી બી શું આવશે? માઇનસ આવશે। તો ડેલ્ટા ઈની વેલ્યુ તમારી શું થઈ ગઈ? માઇનસ થઈ ગઈ। ડેલ્ટા ઈની વેલ્યુ -0.4578 × 10⁻¹⁸ જૂલ થઈ। હવે આ 0.4578ને જો આપણે 4.5માં કન્વર્ટ કરી નાખીએ, એટલે કે એક પોઈન્ટને આપણે જો જમણી બાજુ જો લઈ જઈએ તો 4.5 એટલે કે 4.578 × 10⁻¹⁸ કેટલા થઈ જશે ખબર? -19 જૂલ થઈ જશે। માઇનસ કેટલા જૂલ થઈ જશે? 19 જૂલ થઈ જશે। અને આ જે છે એ તમારી ઊર્જા ડેલ્ટા ઈની વેલ્યુ છે। હવે મારે તો આવૃત્તિ બી જોઈએ છે અને તરંગ લંબાઈ બી જોઈએ છે, તો ડેલ્ટા ઈ પરથી મને આવૃત્તિ મળી શકે કેમ કે ડેલ્ટા ઈનું સમીકરણ શું છે?
तो डेल्टा ई नू समीकरण छे डेल्टा ई इक्वल टू एच न्यू, डेल्टा ई इक्वल टू शू छे एच न्यू छे, जे न्यू जे छे ए आवृत्ति छे, एटले न्यू ने जो मैं सूत्र करता बनाव तो न्यू बराबर शू थशे खबर डेल्टा ई भाग्या शू थशे एच, डेल्टा ई भाग्या शू थशे एच। हवे डेल्टा ई नी वात करीए तो एनी वेल्यू छे 4.578 गुणिया 10^-19 છે, બરાબર। જરા ધ્યાન રાખજો, અહીંયા મેં માઇનસ નથી લખ્યું, કેમ કે આવૃત્તિ કોઈ પણ દિવસ માઇનસ આવી શકે નહીં, એટલે આવૃત્તિ માઇનસમાં ન આવે એટલે મેં અહીંયા માઇનસ લખ્યું નથી। અને એચની વેલ્યુ જે છે એ 6.626 × 10⁻¹⁴ કેટલા આવશે, −34 આવશે। ચાલો જો આ રીતે જો આપણે ગણતરી કરીએ તો આપણો આન્સર જે છે 6.9091 થશે, અને 34 માંથી 19 બાદ થશે તો 15 આવશે, પણ પોઈન્ટને આપણે ખસેડી દઈએ તો 6.9091 ગુણ્યા 10 જે છે આપણને 14 ઘાત, અને આવૃત્તિનો એકમ હર્ટ્ઝ છે એટલે આપણે શું લખીશું, એક્ઝેટ લખીશું। તો સિમ્પલ સમીકરણ છે ન્યૂ બરાબર ડેલ્ટા ઈ ભાગ્યા એચ, જેમાં મૂકતા આપણને આવૃત્તિ મળે। હવે તરંગ લંબાઈ શોધવું હોય તો તરંગ લંબાઈ આપણે સરળતાથી શોધી શકીએ છીએ, કેમ કે તરંગ લંબાઈ લેમડાનું સમીકરણ છે સી બાય ન્યૂ, બરાબર। તરંગ લંબાઈ લેમડાનું સમીકરણ શું છે, સી બાય ન્યૂ છે, જ્યાં સી જે છે એ બરાબર પ્રકાશનો વેગ છે, જે 3×10⁸ છે, અને ન્યૂ એ આવૃત્તિ છે। આવૃત્તિની વેલ્યુ કેટલી, 6.9091 × 10⁻¹ છે, 14 ઘાત છે। હવે 3/6.9 કરીશ તો આપણો આન્સર 0.4341 આવશે, 0. કેટલા આવશે, 4341 આવશે। અને 14 માંથી જો આપણે 8 બાદ કરીએ તો આપણો આન્સર જે છે −6 આવશે, આપણો આન્સર કેટલો આવશે, −6 મીટર આવશે। હવે એક પોઈન્ટને મેં જો જમણી બાજુ લઈ લઉં તો મારો આન્સર 4.341 ગુણ્યા 10⁻¹ મળશે ખબર, −7 ઘાત મીટર થશે। તો આ રીતે આપણે તરંગ લંબાઈ પણ મેળવી શકીએ છીએ। તો મારા પ્રમાણે જો તમે ડેલ્ટા ઈ જાણતા હોઈએ તો આવૃત્તિ તો આપણે ન્યૂ ઇક્વલ ટુ ડેલ્ટા ઈ ભાગ્યા એસ સમીકરણથી મેળવી શકીએ, અને તરંગ લંબાઈ લેમડા જે છે એનું સમીકરણ શું છે, સી બાય મ્યુ પરથી મેળવી શકીએ, અને ડેલ્ટા ઈ તમને ખબર હોવું જોઈએ કે ડેલ્ટા ઈનું સમીકરણ શું છે, તો ડેલ્ટા ઈનું સમીકરણ છે 2.18, જરા ધ્યાન રાખજો, 2.18 ગુણ્યા 10⁻¹ છે, −18 ઘાત છે, અને બ્રેકેટમાં 1/Ni² માઇનસ શું છે, 1/Nf² છે। તો આ 3 સૂત્રો જો યાદ રહેતા હોય તો આપણો આ દાખલો કમ્પ્લીટ થઈ શકે। હવે આ જો દાખલો તમને ખબર પડે તો હવે આપણે નાવ નેક્સ્ટ દાખલા પર જઈએ। નાવ નેક્સ્ટ દાખલો જે છે એ ઉદાહરણનો 2.11 છે। ઉદાહરણ નંબર 2.11માં કીધેલું છે કે એચઈ પ્લસની પ્રથમ કક્ષા સાથે સંકળાયેલી ઉર્જા ગણો અને કક્ષાની ત્રિજ્યા કેટલી હશે એ પણ ગણો। હવે પહેલી વસ્તુ એ કે એચઈ પ્લસ લખેલું છે તો હાઇડ્રોજન નથી, હાઇડ્રોજનની જગ્યાએ અહીંયા શું આપેલું છે, હિલિયમ આપેલું છે, હિલિયમ આપેલું છે। તો ધ્યાન રાખજો હિલિયમનો પરમાણુ ક્રમાંક કેટલો, બરાબર, હિલિયમનો પરમાણુ ક્રમાંક કેટલો, તો હિલિયમનો પરમાણુ ક્રમાંક છે 2, બરાબર। બીજી વસ્તુ એચઈ પ્લસ એટલે એનો પરમાણુ ક્રમાંક 2 છે, એટલે 2 પ્રોટોન અને 2 ઇલેક્ટ્રોન હોય, પણ એચઈ પ્લસ એટલે કે એણે 1 ઇલેક્ટ્રોન ગુમાવી દીધો। હવે 1 ઇલેક્ટ્રોન ગુમાવી દીધો તો હિલિયમ પાસે રહ્યા કેટલા પરમાણુ, હિલિયમ પાસે ઇલેક્ટ્રોન કેટલા રહ્યા, તો 2 ઇલેક્ટ્રોન પૈકી 1 ઇલેક્ટ્રોન તો એણે ગુમાવી દીધો, તો એના પાસે કેટલો રહ્યો, 1 ઇલેક્ટ્રોન। જો 1 ઇલેક્ટ્રોન રહ્યો તો એનો મતલબ કે એના પાસે ઇલેક્ટ્રોનની સંખ્યા 1 છે। બીજું, આ 1 ઇલેક્ટ્રોન પ્રથમ કક્ષામાં છે, પ્રથમ કક્ષામાં છે એટલે કે એનની વેલ્યુ શું છે, 1 છે। હવે એના સાથે સંકળાયેલી ઉર્જા ગણવાની છે। હવે આપણને ખબર છે કે બોરના સમીકરણમાં જે તમને ઉર્જા જે આપેલી છે, બોરના સમીકરણમાં જે તમને ઉર્જા જે આપેલી છે એ ઉર્જા એ હાઇડ્રોજન માટેની છે, પણ હાઇડ્રોજનની જગ્યાએ જો અન્ય પરમાણુ હોય અને અન્ય પરમાણુની જો તમારે ઉર્જા જો જાણવી હોય તો એનું સમીકરણ છે EN બરાબર −2.18 × 10⁻¹⁸ ઓકે z² ભાગ્યા શું છે n² છે। તો આ સમીકરણમાં z અને n છે તો વેલ્યુ મૂકીને આપણે આન્સર જ લાવવાનો રહેશે, એટલે 2.18 × 10⁻¹⁸ ઝેડની વેલ્યુ 2 છે એટલે 2^4, અને ભાગ્યા એનનો વર્ગની વાત કરીએ તો એનની વેલ્યુ તો કેટલી છે, 1, એકનો વર્ગ તો 1 જ થશે, તો 2.18 × કેટલા કરવાના રહ્યા, 4 કરવાના રહ્યા। હવે 2.18 × જો તમે 4 કરશો તો આપણો આન્સર જે છે
माइनस 8.72 गुणिया 10^-18 घात जूल आवशे। तो आ रीते प्रथम कक्षा की ऊर्जा तो आपणे शोधी काढ़ी। हवे आपणे प्रथम कक्षा माटे त्रिज्या भी शोधवानी छे। हवे त्रिज्यानुं समीकरणनी वात करिए तो हिलियमनी त्रिज्यानुं समीकरण आर एन इक्वल टू 0.0529, जरा समझो 0.0529 एन स्क्वेर बाय झेड समीकरण छे। शू छे एन स्क्वेर बाय शू छे झेड समीकरण छे। हवे आ कोना माटे छे तो ध्यान राखजो हाइड्रोजन सीवायना परमाणु माटे छे। परंतु जो फक्त हाइड्रोजन माटे होय तो 0.0529 इंटू शू छे एन स्क्वेर ज छे बराबर। पण हाइड्रोजन सीवायनो अन्य परमाणु होय तो भाग्या शू लखाय छे झेड लखाय छे। हवे ए प्रमाणे जो आपणे गणतरी करिए तो 0.0529 प्रथम कक्षा छे एटले एननी वेल्यू 1 अने परमाणु क्रमांक केटलो छे 2 छे। परमाणु क्रमांक 2 छे एटले भाग्या 2 करीशुं तो 0.0529 भाग्या जो आपणे 2 करीए तो आपणो आंसर 0.02645 बराबर। अने आ 0.0529 जयरे होय त्यारे तमारो आंसर नेनोमीटरमां होय छे। केमां होय छे? नेनोमीटरमां। तो आ आंसर बी आपणो केमां आवशे? नेनोमीटरमां आवशे। तो आरएनની વેલ્યુ જે છે એટલે કે ત્રિજ્યાની વેલ્યુ 0.02645 નેનોમીટર થશે। તો મારા પ્રમાણે આ બંને સમીકરણ ખબર હોવા જોઈએ। હાઇડ્રોજન સિવાયના અન્ય પરમાણુ માટે ઊર્જાનું સમીકરણ 2.18 × 10^-18 ઝેડ સ્ક્વેર ભાગ્યા એન સ્ક્વેર છે, જ્યારે હાઇડ્રોજન સિવાયના પરમાણુની ત્રિજ્યાનું સમીકરણ 0.0529 ઇન્ટુ એન સ્ક્વેર બાય ઝેડ છે, અને એ કેમાં આવશે? નેનોમીટરમાં આવશે। એ કેમાં આવશે? તો નેનોમીટરમાં આવશે। તો આ તમારો ઉદાહરણ નંબર 2.11 થઈ ગયો। હવે તમને જો આટલું ખબર પડે તો હવે આપણે નાવ નેક્સ્ટ સ્વાધ્યાયના 13માં દાખલા પર આવીએ બરાબર। સ્વાધ્યાયના કયા દાખલા પર આવીએ? 13માં દાખલા પર આવીએ। સ્વાધ્યાયના 13માં દાખલામાં કીધેલું છે કે બોર્ડના પરમાણુમાં ઇલેક્ટ્રોન જ્યારે ઉર્જા સ્તર n=4માંથી n=2માં સંક્રમિત કરે તો પ્રકાશની તરંગ લંબાઈ કેટલી હશે? તો આવો દાખલો તો આપણે હમણાં જ ગણ્યો છે, જેમાં આપણે ડેલ્ટા ઈનું સમીકરણ આપણે લખેલું બી હતું। ડેલ્ટા ઈ બરાબર આપણે લખેલું હતું 2.18 × 10^-18 1/100 છે ખબર ni² - 1/nf² હવે ni એટલે કે બરાબર તમારી જે કક્ષા જે છે તે ચોથી કક્ષામાંથી બીજી કક્ષામાં જાય તો ni ની વેલ્યુ 4 થશે અને nf ની વેલ્યુ કેટલી થશે? 2 થશે બરાબર। હવે એ પ્રમાણે ગણતરી કરીએ તો 2.18 × 10^ આવશે -18 1/ ni ની વેલ્યુ કેટલી છે? 4 એટલે 4^2 -1/nf એટલે કેટલો આવશે? 2^2 તો 1/4^2 -1/ શું થશે? 2^2 થશે। હવે ગણતરી જો આપણે કરીએ તો 2.18 × 10^-18 ક્રોસ ગણતરી કરીએ તો 4 આ બાજુ જશે, 16 આ બાજુ આવશે, અને નીચે 16 × 4 એટલે 16 × 4 કેટલા થશે? 64 થશે બરાબર। હવે આ રીતે આપણે ગણતરી કરીએ તો 4 માંથી 16 જશે તો રહેશે -12, -12 ભાગ્યા કેટલા થશે? 64 થશે। હવે -12 × 2.18 કરો, ભાગ્યા જો તમે 64 કરશો તો આપણો આન્સર -0.40875 આવશે, અને 10ની કેટલી ઘાત આવશે? -18 જૂલ આવશે। હવે જો આને આપણે જમણી બાજુ જો એક પોઈન્ટ ખસેડી દઈએ તો 0.408ની જગ્યાએ 4.0875 થઈ જશે, અને 10^-18ની જગ્યાએ કેટલી આવશે? 10^-19 ઘાત જૂલ આવશે। તો ઉર્જાનું સમીકરણ જે છે એ તમારું -4.0875 × 10^-19 ઘાત થશે। હવે તમારે તરંગ લંબાઈ શોધવાની છે તો ડેલ્ટા ઈ બરાબર સમીકરણ છે SC/λ, તો લેમડા જો શોધવાનો હોય તો લેમડા ઇક્વલ ટુ શું થશે? SC/ શું લખાશે? ડેલ્ટા ઈ। હવે એચની વાત કરીએ તો એચ તો તમારો પ્લાન્ક અચળાંક છે, જેની વેલ્યુ 6.626 × 10^ કેટલા છે? -34 છે। સી એટલે પ્રકાશનો વેગ જે કેટલો છે? 3×10^8 છે। અને ડેલ્ટા ઈની વાત કરીએ તો તરંગ લંબાઈ ઓલવેઝ પ્લસમાં આવે એટલે ઉર્જા બી આપણે પ્લસ જ લખવા પડશે, એટલે પ્લસ ફોર્મમાં લખીએ તો 4.0875 × 10^ આવશે? -19 જૂલ આવશે। હવે આ રીતે જો આપણે ગણતરી કરીએ તો 6.626 × 3 ભાગ્યા જો આપણે 4.0875 કરીએ તો આપણો આન્સર 4.8631
10 ની માઇનસ 60 ઘાટ આવશે. 10 ની માઇનસ 60 ઘાટ માટે -19 ઉપર જશે તો +19 થશે. 19 વટ્ટા 8 કરીએ બરાબર, 19 વટ્ટા શું કરીએ 8 કરીએ તો 27 થશે, અને 34 માંથી 27 જાય તો કેટલા થશે, -8 થશે. તો આ તમારો એકમ તરંગ લંબાઈ મીટરમાં થશે, એટલે 4.8631×10 ની માઇનસ 60 ઘાટ મીટર થશે. હવે જો મારે આને નેનોમીટરમાં કન્વર્ટ કરવું હોય તો 686.31 લખીશ, અને 10 ની માઇનસ 7 ઘાટની જગ્યાએ 10 ની માઇનસ 9 ઘાટ મીટર લખીશ. આપણને ખબર છે કે 10 ની માઇનસ 9 ઘાટ મીટર એને આપણે નેનોમીટર કહી શકીએ, એટલે આપણો આન્સર આવશે 686.31 નેનોમીટર આવશે. 686.31 શું આવશે, નેનોમીટર આવશે. તો આ રીતે આપણે તરંગ લંબાઈ શોધી શકીએ છીએ. તો મારા પ્રમાણે સ્વધ્યેયનો 13મો દાખલો ખબર પડી જવો જોઈએ, જેમાં ડેલ્ટા ઈનું સમીકરણ આપણને ખબર જ હતી, 2.18×10 ની માઇનસ 18 ઘાટ, 1/ni² - 1/nf² અને લેમડા શોધવા માટે ડેલ્ટા ઈ ઇક્વલ ટુ SC/λ છે, જેમાં આપણે લેમડાને સૂત્ર કરતા બનાવીએ તો λ=SC/Δe થશે, અને ગણતરી કરીને આપણે આન્સર મેળવી શકીએ છીએ. હવે જો આ દાખલો જો કમ્પ્લીટ થાય તો હવે આપણે નામ નેક્સ્ટ દાખલા પર જઈએ છીએ, અને નેક્સ્ટ દાખલો જે છે એ સ્વાધ્યાયનો 14મો દાખલો છે. હવે સ્વાધ્યાયના 14મા દાખલામાં તમને કીધેલું છે કે જો ઇલેક્ટ્રોન n=5 ધરાવતો હોય અને હાઇડ્રોજન પરમાણુનું આયનીકરણ કરવું હોય તો એની કેટલી ઉર્જાની જરૂર પડે. હવે આયનીકરણ ઉર્જા એટલે શું? તો પહેલી વસ્તુ એ કે આયનીકરણ ઉર્જા એટલે કે n=1 કક્ષામાંથી ઇલેક્ટ્રોનને દૂર કરવા માટે બરાબરની જરૂરી ઉર્જા છે. હવે એમ સમજી લો કે દાખલા તરીકે આ આપણી પહેલી કક્ષા છે અને પહેલી કક્ષામાં ઇલેક્ટ્રોન છે. હવે મારે અહીંયાથી દૂર કરવો છે, એટલે કે પરમાણુમાંથી દૂર કરવો છે. તો પરમાણુમાંથી દૂર કરશે તો ત્યારે તમારી કક્ષા કઈ ગણાશે? તો ત્યારે તમારી કક્ષા અનંત કક્ષા ગણાશે. ત્યારે તમારી કક્ષા શું ગણાશે? અનંત કક્ષા ગણાશે. તો પ્રથમ કક્ષામાંથી અનંત કક્ષા સુધી પહોંચાડવા માટેની જરૂરી ઉર્જા શોધવાની છે. તો આયનીકરણ ઉર્જા એટલે કે તમારી પ્રથમ કક્ષામાંથી પરમાણુને દૂર કરવા માટે જરૂરી ઉર્જા, અને પરમાણુને દૂર કરવો એટલે કે પરમાણુને અનંત અંતરે પહોંચાડવા માટે, અનંત કક્ષામાં પહોંચવા માટે આપણને જરૂરી ઉર્જા જોઈએ. હવે જરૂરી ઉર્જા જો આપણે શોધવી હોય તો આપણા પાસે સિમ્પલ સમીકરણ છે, Δe=2.18 2.18×10 ની માઇનસ 18 ઘાટ 1/ni² - 1/nf². હવે ni² એટલે કે પ્રારંભિકમાં ni ની વેલ્યુ કેટલી થશે? 1 થશે. અને આપણે પહોંચાડવો ક્યાં છે? અનંતે પહોંચાડવો છે. હવે અનંતે પહોંચાડવું હોય તો nf=જે છે એ શું થશે? અનંત થશે. હવે ગણતરી કરીએ તો 2.18×10 ની માઇનસ 18 ઘાટ 1/ni² એટલે 1/100 થશે, 1નો વર્ગ, અને 1/nf² એટલે 1/100 આવશે, ઇન્ફિનિટીનો વર્ગ આવશે. હવે 1/∞ એટલે લો 0, અને 1/1નો વર્ગ તો બી 1 જ થશે, એટલે આપણો આન્સર કેટલો થવાનો? તો આપણે આન્સરની ગણતરી કરીએ તો આપણો જે આન્સર જે છે, અહીંયા એક ભૂલ છે, n=5મી કક્ષા ધરાવતો કીધેલો છે. તો મારી ભૂલ છે, n=, અહીંયા શું છે, 5મી કક્ષા છે, એટલે મારે અહીંયા 1ની જગ્યાએ જે છે, સોરી, કેટલા આવશે? 5 આવશે. હવે 5 પર જો આવતો હોય તો 5નો વર્ગ કેટલો થશે? 25 થશે. એટલે 2.18×10 ની માઇનસ 18 ઘાટ ભાગ્યા મારે કેટલા કરવો પડશે? 25 કરવો પડશે. હવે 2.18 ભાગ્યા જો મેં 25 કરીશ તો મારો આન્સર 0.872 આવશે, 0.872 આવશે. એટલે એમ જો ગણીએ તો મારો આન્સર જે છે 0.0872×10 ની જે છે માઇનસ 18 ઘાટ આવશે. હવે આને જો મેં 8.72 જો કન્વર્ટ કરું તો 8.72×10 ની કેટલી ઘાટ થશે? -20 ઘાટ થશે. હવે એકચ્યુઅલમાં આ જે મારો જે આન્સર જે છે એ જૂલમાં છે, અને આપણને જે આન્સર જે જોઈએ જે છે, ઓકે, એ પ્રતિ મોલમાં જોઈએ છે. આપણને જે આન્સર જે જોઈએ છે, ઓકે, એ કેટલામાં જોઈએ છે? પ્રતિ મોલમાં જોઈએ છે. તો આપણે એવું કહી શકીએ કે એક પરમાણુની ઉર્જા, બરાબર, આપણે એવું કહી શકીએ કે એક પરમાણુની આયનીકરણ ઉર્જા, બરાબર, એક પરમાણુની આયનીકરણ ઉર્જા કેટલી છે? 8.72×10 ની કેટલી ઘાટ છે? -20 ઘાટ જૂલ છે. તો એક મોલમાં કેટલા પરમાણુ આવે?
सिक्स पॉइंट जीरो टू टू इंटू के टेन रीस टू 23 परमाणु आ तो एनी ऊर्जा के लिए तो 6.022 गुणिया 10^23 ऊपर जैसे गुणाशे तो आप आंसर 6.022 इंटू 10^23 गुणिया जे है 8.72 गुणिया 10^ घट हे -20 जूल थे। हवे गणतरी जो आप करिए एट्ले कि 6.022 गुणिया 8.72 करिए तो आप आंसर जो है 52.49 गुणिया 10^ घट आ 3 घट आने जो डबी बाजू 1 पॉइंट खसेड़िए तो घटांक में 1 उमरवा पड़े एट आप आंसर 5.249 गुणिया 10^ घट आ 4 घट आकम जो है जूल पर शू आल आंसर शू आूल पर शू आल आवे आ तमारी जे ऊर्जा जे थई ए पांचमी कक्षा माटे थई। सपोज एम समझी लो कि आपणो इलेक्ट्रॉन पहली कक्षा में होय तो पहली कक्षा में होय तो डेल्टा ई बराबर समीकरण शू छे तो आपणने तो खबर छे कि 2.18 गुणिया 10^-18 घाट 1/ जे छे 1/ ni² 1/ni² -1/ शू छे nf² हवे अनंत कक्षाए पहोंचवो होय तो nf नी वेल्यू तो अनंत थई जशे पर प्रारंभिक कक्षा में एन नी वेल्यू केटली छे 1 छे एटले आपणे जो गणतरी करिए तो 2.18 गुणिया 10^-18 घाट 1/1 -1/ जे छे अनंतनो वर्ग आवशे। हवे अनंतनो वर्ग तो ए तो 0 थई जाय बराबर तो 1/1 1/1 એટો 1 જ આવશે એટલે આપણો આન્સર આવશે 2.18 ગુણ્યા 10^-18 ઘાત અને એ જે છે એ તમારું જૂલ પ્રતિ પરમાણુ હશે જૂલ પ્રતિ શું હશે પરમાણુ હશે પર જો જૂલ પર મોલ જોતા હોય તો તમારે 1 મોલ બરાબર કેટલા છે 6.022 ઇન્ટુ 10^23 વડે ગુણવા પડે એટલે 2.18 ગુણ્યા 10^-18 ઘાટ ગુણ્યા જો તમે 6.022 ઇન્ટુ 10^23 કરી નાખો તો આપણો આન્સર આવશે જૂલ પર મોલ આવશે આપણો આન્સર કેનામાં આવશે જૂલ પર મોલ આવશે। જો આપણે એ જો ગણતરી કરીએ તો આપણો આન્સર 4.036 ગુણ્યા 10^ આવશે -2 જૂલ આવશે 10^2 શું આવશે જૂલ આવશે તો આ જે છે આપણી ડેલ્ટા ઈની વેલ્યુ થઈ ગઈ બરાબર આ જે વેલ્યુ જે થઈ એ તમારી ડેલ્ટા ઈની વેલ્યુ થઈ પર એ કઈ કક્ષા માટે થઈ એન બરાબર 1 કક્ષા માટે થઈ। હવે જો એન બરાબર 1 અને એન બરાબર 5મી કક્ષાનો જો આપણે ગુણોત્તર લઈએ તો આપણને કેટલો મળે એટલે એન બરાબર 5 માટેની કક્ષાનો આપણે ગુણોત્તર કરીએ તો આપણને કેટલો મળે તો હવે એન બરાબર 5મી કક્ષા અને એન બરાબર 5મી કક્ષા અને એન બરાબર 1 કક્ષાનો ગુણોત્તર કરીએ તો કેટલો થાય તો સપોઝ એન બરાબર 5મી કક્ષાની વાત કરીએ તો એની વેલ્યુ છે 8.72 ગુણ્યા 10^-20 ઘાત અને એન બરાબર 1ની વાત કરીએ તો 2.18 ગુણ્યા 10^ ઘાત છે -18 ઘાત છે એટલે જો આપણે 5મી કક્ષા ધ્યાન રાખજો જો આપણે 5મી કક્ષા બરાબર 5મી કક્ષા અને આપણે પહેલી કક્ષાનો ગુણોત્તર લઈએ તો આપણને આન્સર કેટલો મળે તો 5મી કક્ષાની વેલ્યુ છે 8.72 ગુણ્યા 10^-20 ઘાત છે અને પહેલી કક્ષાની વેલ્યુ 2.18 ગુણ્યા 10^ ઘાત છે -18 ઘાત છે। જો તમે ગણતરી કરશો તો આપણો આન્સર 8.72 ભાગ્યા જો 2.18 કરો તો 4.036 થશે બરાબર 4.036 થશે અને -18 જો ઉપર જાય તો +18 ને 20 માંથી 18 જશે તો 10^ ઘાટ આવશે -2 ઘાટ આવશે તો તમને 5મી કક્ષામાંથી ઇલેક્ટ્રોન દૂર થાય અને પહેલી કક્ષામાંથી ઇલેક્ટ્રોન દૂર થાય તેમાં ઊર્જાનો ગુણોત્તર તમને 4.036 ગુણ્યા 10^-2 ઘાટ જૂલ આવશે। હવે આવું આપણે કેમ કર્યું ખબર કેમ કે આપણને ચોપડીમાં બરાબર આપણ કીધેલું છે કે એન બરાબર 1 કક્ષામાંથી ઇલેક્ટ્રોન દૂર કરવા માટે જરૂરી ઊર્જા માટે કરો એટલે કે આપણને જે એન બરાબર 5મી કક્ષા છે તે જ રીતે એન બરાબર 1મી કક્ષા હોય તો ઇલેક્ટ્રોનને દૂર કરવા માટે જરૂરી ઊર્જા કેટલી હશે એ પણ તમારે ગણો અને એના માટે તમે ગુણોત્તર પણ કરો તો ગુણોત્તર આપણને કરીએ તો 4.036 ગુણ્યા 10^-2 ઘાટ આવશે એમ જો જોઈએ તો -2ને એટલે કે ભાગ્યા જો 100 કરી નાખો તો 0.04 આન્સર આવશે 0.04 આન્સર આવશે તો આ દાખલામાં જે છે
આપણે પાંચમી કક્ષામાંથી ઇલેક્ટ્રોન દૂર કર્યો અને પહેલી કક્ષામાંથી ઇલેક્ટ્રોન દૂર કર્યો અને એના માટે જરૂરી ઉર્જાનો ગુણોત્તર મેળવ્યો, તો મારા પ્રમાણે તમને દાખલો તો સરળતાથી ખબર પડી જવો જોઈએ. કેમ કે બરાબર સમીકરણ તો એક જ છે, 2.18×10⁻¹⁸ 1/Ni²-1/Nf². હા, આમાં એટલું છે ખરું કે પ્રારંભિક અવસ્થા માટે Ni ની વેલ્યુ આપણે 1 લઈએ તો આપણને પરમાણુમાંથી દૂર કરીએ તો અનંત અંતરે એની કક્ષા કઈ હશે, તો આપણે એવું કહી શકીએ એન બરાબર આપણે શું લેશું, અનંત લેશું. અને એ રીતે આપણે શું કરી શકીએ, ગણતરી કરી શકીએ છીએ. તો મારા પ્રમાણે તમને આ દાખલો પણ ખબર પડી જવો જોઈએ. ઓકે, હવે નાવ નેક્સ્ટ દાખલો જે છે એ સ્વાધ્યાયનો બરાબર 15મો દાખલો છે. સ્વાધ્યાયનો 15મો દાખલો તમારી રીતે તમે કરશો તો બી ચાલશે. સ્વાધ્યાયના 15મા દાખલામાં કીધેલું છે કે એન બરાબર 6 માંથી ધરા અવસ્થામાં ઇલેક્ટ્રોન દાખલ થાય ત્યારે ઉત્સર્જિત રેખાની મહત્તમ સંખ્યા કેટલી હશે. તો પહેલી વસ્તુ એ મેં સ્પષ્ટ કરી દઉં કે આપણો જે ઇલેક્ટ્રોન જે છે કઈ કક્ષામાં છે, એન બરાબર 6, અને એણે ધરા અવસ્થામાં આવવું છે તો ધરા અવસ્થામાં એન બરાબર કેટલી હોય, 1 હોય. તો એન બરાબર 6માંથી એન બરાબર 1માં આવવું છે. હવે એમાં એને તરંગ સંખ્યા જોઈએ, મહત્તમ જે છે બરાબર રેખાની સંખ્યા જોઈએ. હવે મહત્તમ રેખાની સંખ્યા એટલે કે એમાંથી ઉત્સર્જિત થતી રેખાની સંખ્યા કેટલી મળશે, તો પહેલી વસ્તુ એ કે ઉત્સર્જિત રેખાની સંખ્યા જે છે તમે n n-1/2 સમીકરણ પરથી પણ મેળવી શકો છો. ઓકે, જેમાં આપણે n બરાબર કેટલા છે, 6 છે. 6-1/2 કેટલા કરવા પડશે, 2 કરવા પડશે. તો આપણે એવું કહી શકીએ કે 6×5/2 એટલે 6×5=30 અને 30/2 કરો તો કેટલા થશે, 15. તો ટોટલ આપણને રેખા કેટલી મળશે, તો ટોટલ આપણને 15 રેખા મળશે. પણ આ 15 રેખા કઈ રીતે મળે એ મેં સમજાવ. દાખલા તરીકે એમ સમજી લો કે આપણો ઇલેક્ટ્રોન જે છે બરાબર એ એન બરાબર 6ઠી કક્ષામાં છે. ઓકે, હવે 6ઠીના પહેલા તમને શું મળશે, 5મી કક્ષા બી મળશે, 4ઠી કક્ષા બી મળશે, 3જી કક્ષા બી મળશે, 2જી કક્ષા બી મળે અને 1લી કક્ષા બી મળે. હવે આ 6ઠો જે 6ઠામાં જે ઇલેક્ટ્રોન રહેલો છે એ 5મી કક્ષામાં જશે તો એક રેખા મળે, એના પછી એ ડાયરેક્ટલી એમ સમજી લેવું કે 4ઠી રેખા પર જાય તો 2જી રેખા મળે, એ જ રીતે એમ સમજી લેવું કે 6ઠા પરથી 3જા પર જાય તો 3 રેખા મળે, પછી એ 6ઠા પરથી સપોઝ 2જા પર જાય તો 4 રેખા મળે, અને 6ઠા પરથી એ 1લા પર જાય તો 5 રેખા મળે. તો આપણે એવું કહી શકીએ કે 6ઠા પર રહેલો ઇલેક્ટ્રોન જે છે એ કેટલી સંક્રાંતિ કરી શકે, તો 6માંથી 5 પર જઈ શકે, 6માંથી 4 પર જઈ શકે, 6માંથી 3 પર જઈ શકે, 6માંથી 2 પર જઈ શકે અને 6માંથી 1 પર જઈ શકે. એ જ રીતે એમ સમજી લો કે 5 પર હોય તો કેટલા પર જઈ શકે, તો 5 પરથી 4 પર જઈ શકે, 5 પરથી 3 પર જઈ શકે, 5 પરથી 2 પર જઈ શકે અને 5 પરથી કેટલા પર જઈ શકે, 1 પર જઈ શકે. એ જ રીતે 4 પર હોય તો એ કેટલા પર જઈ શકે, તો 4 પરથી 3, 4 પરથી 2 અને 4 પરથી 1. એ જ રીતે 3 પર હશે તો કેટલા જઈ શકે, તો 3થી બરાબર એ 2 જશે અને 3થી કેટલો જશે, 1, અને 2થી ગણીએ તો 2થી કેટલા આવશે, 1. તો અહીંયા તમે જોશો તો 5, અહીંયા જો તમે જોશો તો 4, અહીંયા જો તમે જોશો તો 3, અહીંયા જો તમે જોશો તો 2 અને અહીંયા જોશો તો તમને 1. હવે આ ટોટલ બધાનો સરવાળો કરીએ તો કેટલો થાય, તો 5×4=9, 9×3=12, 12×2=14 અને 14×1 કેટલા થશે, 15. તો આ રીતે તમને ટોટલ કેટલી રેખા મળશે, તો આપણને 15 સંક્રાંતિ મળશે. અને 15 સંક્રાંતિ માટે બરાબર રેખા બી કેટલી